આપણે સ્ટાર્ટ કરવાના છીએ નામ છે સિંગ્યુલર એન્ડ પ્લુરલ જેનો મતલબ થાય એક વચન અને બહુવચન તો ફ્રેન્ડ્સ કોને કહેવાય સિંગ્યુલર અથવા તો એક વચન તો તેની વ્યાખ્યાવી કહી શકાય જે નામ એક સંખ્યામાં દર્શાવાતું હોય તેને એક વચન કહે છે એક્ઝામ્પલ ગ્રેસિયા અ પેન એટલે કે એક પેન બીજું અ બોય મતલબ એક છોકરો ત્રીજું અ બુક મતલબ એક પુસ્તક અને ચોથું છે અ બડ મતલબ એક પક્ષી હવે મિત્રો જો વાત કરીએ આપણે પ્લુરલની મતલબ કે બહુવચનની તો બહુવચન કોને કહેવાય જે નામ એક કરતાં વધારે સંખ્યામાં દર્શાવાતું હોય તેને બહુવચન કહે છે એટલે કે એક કરતાં વધારે હોય તેને બહુવચન કહે છે એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ જોઈએ કાર્સ મતલબ ગાડીઓ સેકન્ડ છે એનિમલ્સ એટલે કે પ્રાણીઓ થર્ડ છે બસીસ મતલબ કે બસો એન્ડ ધ લાસ્ટ ફોર્થ વન ઇઝ બોક્સિસ એટલે કે પેટીઓ એક કરતાં વધારે પેટીઓ રાઈટ જો આપણે નામને એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાના નિયમોની ચર્ચા કરીએ સો દેર મેની રૂલ્સ ઘણા બધા નિયમો છે પરંતુ મુખ્ય નિયમો જેને કહી શકાય યુનિવર્સલ રૂલ્સ એ પાંચ છે જેની આપણે વિગતસર ચર્ચા નીચે કરીએ તો ચાલો મિત્રો આપણે જોઈએ રૂલ નંબર વન રૂલ નંબર વન એવું કહે છે સામાન્ય રીતે મોટા ભાગના નામના છેડે એસ પ્રત્યે લગાવવાથી નામનું બહુવચન થાય છે મિત્રો સિત્તેર ટકાથી વધારે એવા સ્પેલિંગ છે કે જેની પાછળ તમે એસ લગાવો તો એ શબ્દનું એ નામનું બહુવચન થઈ જાય છે ઓકે તો ધીસ વોઝ ધ ફર્સ્ટ રૂલ હવે એના આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ ઇજી ફર્સ્ટ બર્ડ તો એનું થઈ જશે બર્ડ્સ એટલે કે પક્ષીઓ સેકન્ડ ડોગ એનું થઈ જશે ડોગ્સ એટલે કે કૂતરાઓ એસ લગાવવાથી બહુ વચન થઈ જશે થર્ડ ટીચર એનું થઈ જશે ટીચર્સ એટલે કે શિક્ષકો બહુવચનમાં ફોર્થ એન્ડ ધ લાસ્ટ ચેર તો એનું થઈ જશે ચેર્સ ઓકે એટલે કે એક કરતાં વધારે ખુરશીઓ રાઈટ તો ગાઈઝ આપણે જોઈએ રૂલ નંબર બે રૂલ નંબર બે એવું કહે છે જો શબ્દના છેડે એસ એસ એચ સી એચ એક્સ ઓ કે ઝેડ આવે તો એસના બદલે નામને ઈ એસ પ્રત્યય લગાવવામાં આવે છે ઓકે આટલા જે હું જે શબ્દો બોલી લો નામના છેવાડે જો આ બધા પ્રત્યયો આવતા હોય એસ એસ એચ સી એચ એક્સ ઓ કે ઝેડ તો એમાં શું લગાવવાનું એસની જગ્યાએ ઈએસ એસ પ્રત્યે લાગશે અને ત્યારબાદ એનું બહુવચન ગણાશે તો ચાલો મિત્રો આપણે એના એક્ઝામ્પલ જોઈ લઈએ ફસ્ટ મેંગો એટલે કે કેરી હવે જુઓ મેંગોમાં લાસ્ટમાં ઓ આવે છે તો આપણા જે રૂલ છે એના મુતાબેક ઓ આવે તો એની પાછળ ઈ એસ લગાવવો પડે તો એનું થઈ જશે બહુવચન મેંગોઝ એટલે કે કેરીઓ ઓકે બીજું જોઈએ આપણે ડિશ હવે જુઓ આમાં એસ આવે છે રાઈટ તો એનું થઈ જશે ડીશીઝ એટલે કે પ્લેટો ઘણી બધી પ્લેટો ઓકે થર્ડ જોઈએ બેન્ચ આમાં પણ લાસ્ટમાં સીએચ આવે છે તો આપણા રૂલ મુજબ એમાં પણ શું લાગશે ઈ એસ પ્રત્યેય ઓકે તો થઈ જશે બેન્ચિસ એટલે કે ઘણી બધી બેન્ચો ઓકે ધ નેક્સ્ટ ઇઝ બસ આમાં રૂલ મુજબ એસ આવે છે લાસ્ટમાં તો આપણે શું લગાવી દઈશું ઈ એસ પ્રત્યે તો એનું શું થઈ જશે બસીઝ એટલે કે ઘણી બધી બસો ઓકે ચાલો મિત્રો તો આપણે રૂલ નંબર થ્રી તરફ આગળ વધીએ જો નામના છેડે વાય હોય અને વાયની પહેલાંનો અક્ષર વ્યંજન હોય ત્યારે વાયનો આય કરી પછી ઈ એસ પ્રત્યે લગાવવામાં આવે છે મતલબ જો લાસ્ટ લેટર વાય હોય છોકરાઓ અને વાયની પહેલાંનો અક્ષર વ્યંજન હોય વ્યંજન મતલબ એ ઈ યુ સિવાયનો અક્ષર હોય એવા સંજોગમાં શું કરવાનું તો કે વાય કાઢી એની જગ્યાએ આઈ ઇએસ લગાવવામાં આવશે ઓકે સો ધીસ વોઝ ધ રૂલ ચાલો હવે આપણે જોઈએ ના એક્ઝામ્પલ્સ ઇજી ફસ્ટી સિટીનો મતલબ થાય શહેર હવે જુઓ સિટી નું સ્પેલિંગ છે લાસ્ટમાં વાય આવે છે હવે આ જે રૂલ છે એ કન્ડિશનલ રૂલ છે એટલે કે શરતોને આધીન ફસ્ટ કન્ડિશન ફૂલફિલ થાય તો જ બીજી કંડિશન અપ્લાય થાય એટલે કે જો તોવાળી શરત છે હવે એમાં પહેલી શરત શું કીધી છે તો કે નામના છેડે વાય હોવો કમ્પલસરી આ રૂલની અંદર વાય હોય તો જ પછી આગળ વધવાનું ચલો સૌથી પહેલાં આપણી પાસે જુઓ સિટીમાં લાસ્ટમાં વાય છે તો કે યસ છે તો આ શરતમાં આગળ વધી શકાશે હવે પછી શું કહે છે અને વાયની પહેલાંનો અક્ષર વ્યંજન હોય હવે જુઓ વાયની પહેલાંનો અક્ષર કયો છે તો કે ટી હવે ટી વ્યંજન છે કે નથી તો કે હા ચોક્કસ છે બરાબર એ i o u સિવાયના એટલે કે સ્વર સિવાયના જે બધા અક્ષરો હોય વ્યંજન હોય બરાબર તો ટી વ્યંજન છે તો આવું થાય તો શું કરવાનું સી આઈ ટી એમને એમ લખવાનું અને પછી વાયની જગ્યાએ આઈ મૂકવાનો અને પછી es લગાવવાનો રહેશે તો સિટીનું થઈ જશે સિટીઝ આ એનું બહુ વચન થઈ ગયું એટલે કે શહેરો

બરાબર સ્ટોરી એટલે કે વાર્તા એનું થઈ જશે બહુવચન સ્ટોરીઝ એટલે કે એસટીઓ આર આઈ એસ મતલબ થઈ જશે ઘણી બધી વાર્તાઓ ઓકે એન્ડ ધ ફોર્થ વન ઇઝ ફોર્થ એન્ડ ધ લાસ્ટ વન ઇઝ બેરી બેરી મતલબ થાય બોર બરાબર તો આમાં ફાઈની પહેલાં આર છે એ વ્યંજન છે તો અગેન આપણે એ રૂલ ફોલો કરશું બરાબર વાય નો થઈ જશે આઈ અને પછી એટલે કે બેરીઝ એટલે કે ઘણા બધા બોર ઓકે સો ધીસ વર ધ એક્ઝામ્પલ્સ અને હવે આપણે રૂલ નંબર ચાર બાજુ જઈ રહ્યા છીએ દરૂલ નંબર ફોર જો નામના છેડે વાય હોય અને વાયની પહેલાનો અક્ષર સ્વર હોય તો તેનું બહુવચન માત્ર એસ લગાડવાથી જ થાય છે હવે જુઓ ત્રીજા રૂલ અને ચોથા રૂલમાં શું ડિફરન્સ છે તો કે ત્રીજા રૂલની અંદર શું હતું તો કે લાસ્ટ લેટર ત્રીજા ચોથા બંનેમાં વાય આવવો કમ્પલસરી પરંતુ વાયની પહેલાંનો અક્ષર જો વ્યંજન હોય તો વાયનો આઈ ઇ એસ કરવામાં આવે અને જો વાયની પહેલાંનો અક્ષર સ્વર હોય સ્વર મતલબ એ ઈ આઈ યુ આ પાંચમાંથી એક હોય તો માત્ર આ નામની પાછળ એસ લગાવી દેશો એટલે એનું બહુવચન થઈ જશે ઓકે જોઈએ એના એક્ઝામ્પલ એટલે વધારે આઈડિયા આવશે આપણને ઈજી ફર્સ્ટ ડે એનું થઈ જશે ડેઈઝ જુઓ તમે જોઈ શકો છો વાયની પહેલા એ છે એટલે કે સ્વર છે તો આમાં આપણે વાયનો આઈએસ નથી કર્યો માત્ર એસ લગાવીને એનું બહુવચન કર્યું છે ઓકે થઈ જશે ઓકેઝ મતલબ દિવસો ટોય સેકન્ડ વન છે ટોય એનું થઈ જશે ટોઈઝ બરાબર વાયની પહેલા ઓ હતો તો ઓ પણ સ્વર છે તો આમાં પણ આપણે માત્ર એસ જ લગાવશું એટલે કે રમકડાઓ ટોઈઝ થર્ડ જોઈએ કી કી મતલબ ચાવી બરાબર વાયની પહેલાનો અક્ષર ઈ છે

ઓકે ગાઈઝ હવે આપણે પહોંચી ગયા છીએ ફિફ્થ રૂલ કે જે લાસ્ટ છે જોઈએ શું કહેવા માંગે છે જો નામના છેડે એફ અથવા એફ ઇ આવે તો તેને દૂર કરી વીઈ એસ પ્રત્યે લગાવવામાં આવે છે જનરલી કોઈ પણ નામ હોય એના છેડે જો એફ અથવા એફ આવતું હોય અને એનું બહુવચન કરવાનું થાય તો એ એફ અથવા તો એફ ઇ આ બેમાંથી જે કોઈ પણ હોય તેને દૂર કરી નાખવાનું સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું તેને રિમૂવ કરી નાખવાનું ને એની જગ્યાએ વીઇ એસ પ્રતિ મૂકી દેશો એટલે એનું બહુ વચન થઈ જશે રાઈટ ચલો એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે ઇજી ફર્સ્ટ શેલ્ફ શેલ્ફ મતલબ અભેરાય એનું બહુ વચન થઈ જશે શેલ્વ જુઓ એફ જે છે નામની લાસ્ટમાં લેટર એફ આવેલો છે તો એને પેલા તો એને દૂર કર્યો છે બરાબર અને એફ દૂર કરી અને એની જગ્યાએ વી એસ લગાવેલું છે તો આ એનું બહુવચન થઈ ગયું શેલ્સ એટલે કે અભેરાયુ ઓકે બીજું જોઈએ સેકન્ડ થીફ થીફ મતલબ ચોર એનું બહુવચન સેમ ઉપરના બહુવચનની જેમ જ કર્યું છે થી એટલે કે ઘણા બધા ચોર થર્ડ જોઈએ નાઈફ હવે જુઓ નાઈફમાં લાસ્ટમાં એફ ઇ આપેલું છે એફ ઇ તો એને દૂર કરીને બી ઈએસ લગાવેલું છે નાઈવ એટલે કે ઘણી બધી છરીઓ પછીનું છે લીફ એટલે કે પાંદડું તો એફ દૂર કરીને એવી ઈ એસ લગાવશો લીયુઝ એટલે કે પાંદડાઓ ઓકે સો ગાઈઝ ધીઝ વર ધ મેઇન ફાઈવ રૂલ્સ ઓફ સિંગ્યુલર એન્ડ પ્લુરલ આઈ હોપ યુ કુડ અન્ડરસ્ટેન્ડ ઇટ વેલ અને છતાં પણ જો કદાચ ન સમજાયા હોય તો તમે એને રિવાઇઝ કરી શકો છો આશા રાખું છું તમને પાઠ સમજાયો હશે આવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ અગેઇન એન્ડ અગેઇન બીજા ઘણા બધા નવા નવા ટોપિક્સ લાવવાની કોશિશ કરતો રહીશ ગ્રામરના અને સાથોસાથ ટેક્સ્ટ બુક્સના પણ ઓકે અને ગાઈઝ આઈ વોન્ટ ટુ સે થેન્ક યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ કે આજે આપણે હંડ્રેડ ફેમિલી મેમ્બર્સનું એક પરિવાર બની ગયા છીએ મેં હંડ્રેડ સબસ્ક્રાઈબર આપની જ બદોલત પૂરા કર્યા છે સો આઈ વોન્ટ ટુ થેન્ક યુ